મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં એક તરફ કોરોના વિસ્ફોટ થયો છે તે વચ્ચે એક્સપાયરી ડેટ વાળું રેમડેસિવિર વધુ ભાવે વેચવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. કડીની રીતમ હોસ્પિટલની નર્સ આ ઇન્જેક્શન વેચતી હતી. હોસ્પિટલની નર્સ ગુડ્ડી રાજપૂત સામે કાર્યવાહી કરવાના આદેશ છે. ઇન્જેક્શનના ગેરકાયદેસર વેપાર મામલે ફરિયાદ પણ દાખલ થઈ છે. નર્સ પાસેથી એક્સપાયરી ડેટ વાળા ઇન્જેક્શન ઝડપાયા છે. રૂપિયા 5400 એમઆરપી વાળા કાળાબજારમાં ઇન્જેક્શન વેચતી હતી. 5400 નું ઇન્જેક્શન તે 15000માં વેચતી હતી. નર્સ ગુડ્ડી રાજપૂત સામે ફરિયાદ નોંધાઈ છે. લોકો સાથે છેતરપિંડી મામલે આ ફરિયાદ કડી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. ત્યારે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા મનીષ મિસ્ત્રી. મનીષ, અત્યારે મહામારી વચ્ચે લેભાગુ તત્વો કમાણી કરવાના રસ્તા શોધી રહ્યા છે. નર્સ સામે ફરિયાદ નોંધાઈ છે, શું કાર્યવાહી? જી આ સમગ્ર ઘટનામાં ગત રોજ મોડી રાત્રે આ સમગ્ર મામલે તપાસ ચાલતી હતી. એમાં કડી પોલીસે કડી નિર્ધમ હોસ્પિટલની તપાસ કરતા જેમાં નર્સ જે છે એ નામની જે નર્સ હતી એની પાસેથી આ સમગ્ર રેકેટ એક ઝડપાયો છે, જેમાં રેમડેસિવિર ઇન્જેક્શનની જેની કે અત્યારે દાતી જરૂરિયાત છે હોય છે જે 5400 એમઆરપી વાળા કાળા બજારમાં વેચતી હતી. 5400 નું ઇન્જેક્શન રૂપિયા 15000માં વેચી મારતી હતી અને એ પણ ઇન્જેક્શન એક્સપાયરી ડેટ વાળું હોવાનું માલુમ પડ્યું હતું. આજે સમગ્ર મામલો જયારે બહાર આવ્યો કે જયારે એક દર્દીના સગાને ડાઉટ જાય છે કે ઇન્જેક્શનની જે સીસી છે એના સ્ટીક પર બીજું સ્ટીકર લગાવાયું છે, એ સ્ટીકર એને કાઢતા જ માલુમ કર્યું કે આ એક્સપાયરી ડેટ વાળી ડેટ ઉપર બીજી તારીખ મારી અને આ નર્સ દ્વારા આ પ્રમાણે કૌભાંડ આચીને દર્દીઓને પણ જીવના જોખમ સાથે છેતરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સમગ્ર મુદ્દે પોલીસે ફરિયાદ નોંધી છે. જી મનીષ, આભાર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે નર્સ દ્વારા દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન આઉટડેટેડ અને સાથે જ કાળા બજારીમાં એટલે કે જે મૂળ કિંમત હતી તેનાથી 3 ગણી કિંમતે વેચવામાં આવતા હતા. આખરે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે નર્સ સામે કાર્યવાહી હાથ ધરી છે.